પાટનગર યુનિવર્સિટીના નાયબ કુલસચિવ ડોક્ટર ભાવેશ જાનીએ રાજીનામું આપી દીધું છે. ભાવેશ જાની નાયબ કુલસચિવની સાથે એક વર્ષથી ઇન્ચાર્જ કુલસચિવ તરીકે ફરજ બજાવતા હતા. બંને પદેથી રાજીનામું આપતા યુનિવર્સિટીમાં સન્નાટો છે. ઈસી બેઠક મળ્યાના ગણતરીના કલાકોમાં જ તેઓએ રાજીનામું ધરી દીધું. કોઈપણ કારણ વગર રાજીનામું આપતા હારે ચર્ચા જાગી છે. બંને પદ પરથી મુક્ત કરવા ઇન્ચાર્જ કુલપતિને તેઓએ પત્ર પાઠવ્યો છે. 2017માં થયેલી ભરતીમાં ભાવેશ જાનીની નાયબ કુલસચિવ તરીકે પસંદગી થઈ હતી. ભાવનગરથી મળી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. બંને પદ પરથી મુક્ત કરવા માટે ભાવેશ જાનીએ અરજી કરી છે. નાયબ કુલસચિવ તરીકે 2017માં જ તેઓની ભરતી કરવામાં આવી હતી, પસંદગી કરવામાં આવી હતી. ભાવનગર યુનિવર્સિટીના નાયબ કુલસચિવ ડોક્ટર ભાવેશ જાનીના રાજીનામાને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભાવેશ જાની અચાનક જ રાજીનામું કોઈપણ કારણ દર્શાવ્યા વગર જ ધરી દીધું છે. તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. ઈસી બેઠક મળ્યાના ગણતરીના કલાકોમાં જ તેઓએ રાજીનામું આપી દીધું હતું. તો અનેક ચર્ચા ઉઠી રહી છે ભાવેશ જાનીના રાજીનામાને લઈને, ભાવનગર યુનિવર્સિટીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ચાર્જ કુલપતિને ભાવેશ જાનીએ પત્ર લખ્યો છે અને પોતાનું રાજીનામું ધરી દીધું છે. બંને પદ પરથી તેઓને મુક્ત કરવામાં આવે તે વાતનો ઉલ્લેખ પણ રાજીનામામાં કરવામાં આવી રહ્યો છે. ભાવનગર યુનિવર્સિટીથી આ મહત્વપૂર્ણ સમાચાર. શા માટે અચાનક જ તેઓએ રાજીનામું ધરી દીધું છે? આખરે રાજીનામું ધરવા પાછળના શું કારણો છે તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. આપને જણાવીએ કે 2017માં જે ભરતી થઈ હતી તેમાં જ ભાવેશ જાનીની નાયબ કુલસચિવ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 2017થી લઈને 2024 આટલા ટૂંકા સમયમાં અચાનક જ બંને પદ પરથી મુક્ત કરવા માટે જે પત્ર પાઠવવામાં આવ્યો છે, રાજીનામું ધરી દેવામાં આવ્યું છે, તેને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. નાયબ કુલસચિવ પદે ડોક્ટર ભાવેશ જાની 2017થી સેવા આપી રહ્યા હતા, પરંતુ તેઓએ અચાનક જ રાજીનામું ધરી દીધું છે.